નમસ્કાર દર્શક મિત્રો, હું બિનલ આપનું સ્વાગત કરું છું અમારા ખાસ કાર્યક્રમ લોકમંચમાં. લોકમંચમાં અલગ અલગ વિષયોની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. આજે લોકમંચમાં ખાસ ચર્ચા કરવાની છે 2015માં આવેલા નવા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની. 2000માં એક જે નવો જુવેનાઇલ એક્ટ છે એને રિપ્લેસ કરીને નવો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 અમલમાં કરવામાં આવ્યું હતું કે જેની પ્રમાણે જે પણ 18 વર્ષની વયના નીચેના બાળકો હોય, તમામે તમામ બાળકો પર કોઈ અત્યાચાર કે ગુનાહિત કૃત્ય કરવામાં આવે તો તેની માટે કહી શકાય કે સૌથી વધારેમાં વધારે એ લોકોના ઉપર ક્રાઇમ કરવામાં આવે ત્યારે એ લોકોની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. પણ ઘણા બધા લોકો હાલ અત્યારે આ જે નવો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ છે તેના પ્રમાણે એ લોકોમાં અવેરનેસ એટલી નથી કે જે લોકોને એ પણ નથી ખબર કે એક તરુણીને જોઈને સીટી મારવી એ પણ એક ગંભીર ગુનો બની શકે છે. ઘણા બધા લોકોને આ બધી બાબતોનું અવેરનેસ નથી, ઘણા બધા લોકોને આ બાબતની ખબર નથી, જેના લીધે ક્યાંક આપણે જોતા હોઈએ છીએ કે નાના નાના બાળકો પર ઘણો બધો અત્યાચાર ગુજારવામાં આવતું હોય છે. અને આની માટે સમગ્ર લોકમંચમાં આપણે ચર્ચા કરવાની છે. ચર્ચામાં મારી સાથે જોડાઈ ગયા છે વિજય પટેલ, કે જેઓ એડવોકેટ છે. વિજયભાઈ, આપનું સ્વાગત છે. તેની સાથે ચર્ચામાં મારી સાથે જોડાઈ ગયા છે રુઝાનબેન ખંભાતા, જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે. રુઝાનબેન, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલા વિજયભાઈ, આપને પૂછવા માંગીશ કે આ સમગ્ર જે નવો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 છે, જે એક્ટ છે તેમાં નવું શું છે કે જેની માટે દિલ્હીથી નિષ્ણાંતો અહીંયા આવ્યા હતા કે તમને પોલીસમાં સમજાવવામાં આવ્યું છે કે જે 18 વર્ષની નીચેના જે બાળકો હોય તેમની માટેના જે ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે નાના નાના ગુનાઓ કે જે લોકોને ખબર પણ નથી, કે જે રીતે એક એક્ઝામ્પલ મેં આપને આપ્યું કે એક કોઈ પણ નાની બાળકી હોય તેને જોઈને સીટી મારવી એ પણ એક ગંભીર ગુનો બની ગયો છે. દિલ્હીનો જે ઇન્સિડન્ટ બન્યો, દિલ્હીના ઇન્સિડન્ટ પછી પહેલા માત્ર 354નો જ કાયદો હતો આઈપીસીમાં, એપાર્ટ અને પાછો બેલેબલ હતો. કોઈ પણ સ્ત્રીની અંગસીડતી કરે અને જાય ફરિયાદ આપે, વિધિન અવર્સ એક્યુઝ ત્યાં ત્યાં બેલ આઉટ થતી. દિલ્હીના ઇન્સિડન્ટ પછી સરકારને લાગ્યું કે ભાઈ કાયદામાં હવે ફેરફાર કરવાની જરૂર છે, એટલે પછી 354A, B, C અને આ એક્ટની અંદર બી, જુવેનાઇલ એક્ટની અંદર બી ફેરફાર કર્યા. અત્યારે તો માત્ર કોઈ પણ દીકરીને સામું જોઈ રહેવું, એનો પીછો કરવો, આ બધી કલમનો ઉમેરો કરવામાં આવ્યો. પહેલા પોસ્કો ડિરેક્ટર માત્ર લેડીઝનું સ્ટેટમેન્ટ લેતા, જેના અનુસંધાને કોર્ટમાં સામાજિક ગૃહે ડરના માર્યા, ઇન્ફ્લુઅન્સ વાળો માણસ હોય તો સમાધાન કરી લેતા. પણ એમાં સ્પેશિયલ પાછી જોગવાઈ લાયા કે હવે સ્ત્રીનું સ્ટેટમેન્ટ લે, પોલીસ લે, પછી 164 નિવેદન લે, એ બિફોર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. એ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સ્ટેટમેન્ટ લે, એ કોર્ટમાં જોવાની આપે. એક નહીં માનવાનું કોઈ કારણ રહેતું નથી, એટલે હવે સજાની શક્યતાઓ પણ આવા ગુનાની અંદર વધી ગઈ છે. આ બધા નવા ફેરફારો છે. જી રુઝાનબેન, આપ શું કહેશો કે શું નવી શું અલગ જોગવાઈઓ આ એક્ટમાં કરવામાં આવી છે અને આનાથી આગળ શું, જે રીતે આપણે કહ્યું કે દિલ્હીથી નિષ્ણાંતો આવ્યા અને એમાં જોગવાઈઓ કરવામાં આવી છે, તો શું ફાયદો થઈ શકે છે? સૌથી પહેલા તો જે પોસ્કોની વાત કરીએ આપણે, જે જુવી લાઇન માટેના છે, કે એ લોકો જયારે આમ નોર્મલી 18 વર્ષની ઉંમર ગણવામાં આવતી હતી, હવે એમાં કારણ કે પેલું જે જે નિર્ભયા કેસમાં જે પેલો જુવેલાઇન હતો, જેને નાનો હતો પણ સૌથી વધારે પેલું કૃત્ય એને કર્યું હતું, ગંભીર કૃત્ય, તો એ બચી ગયો હતો. બચી કઈ રીતે ગયો હતો કે અકોર્ડિંગ ટુ જુવેનાઇલ, એ વખતે જૂનો એક્ટ હતો કે 2-3 વર્ષની સજા થાય, હી ઇઝ નોટ ટ્રાઇડ અકોર્ડિંગ ટુ ધ આઈપીસી લો, જે એડલ્ટ લો છે. તો હવે એમાં મેઇન ચેન્જ એ કરવામાં આવ્યો કે હવે અગર એક કમિટી બેસ છે અને એ કમિટીને અગર લાગશે કે એ કમિટીમાં કઈક જજ ને એવું બધું છે, હું એ મને ખ્યાલ નથી એક્ઝેક્ટલી કમિટી કેવી રીતે કોન્સ્ટિટ્યુટ થાય છે, બટ એક સરસ રીતે કમિટી કોન્સ્ટિટ્યુટ થશે, અને અગર એ લોકોને લાગશે કે ભાઈ આ હી હેઝ ટુ બી ટ્રાઇડ અકોર્ડિંગ ટુ ધ એડલ્ટ લો, અકોર્ડિંગ ટુ આઈપીસી, નોટ ધ જુવેનાઇલ લો, તો એ લોકો એને આઈપીસી પ્રમાણે ટ્રાય કરશે, ટ્રાય એટલે એનો કેસ ચાલશે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, હવે અત્યારે જે આજથી જે તમારો મુદ્દો છે કે ભાઈ એક સીટી મારવા માટે બી એક ગુનો બને છે, તો હા, આ તો તમે અત્યારે જુવી લાઇનની વાત કરો છો. આઈપીસી એટલ જે 2013માં એમેન્ડ થયો લો, અને એને એમેન્ડેડ લો કહેવાય છે, આઈ થિંક રેપનો એમેન્ડેડ લો એવું કંઈક સરસ વર્ડ એનો છે, તો જે એમેન્ડ થયો એમાં 509 નંબરની કલમ છે. એ 509માં કલમમાં લખ્યું જ છે કે તમારો વર્ડ ગેસ્ચર, એટલે સિમ્પલ એઝ જડાગર હું જઈ રહી છું અને કોઈ છોકરો મને મેરે સબ પર નો કિરાની કબ આ ગીતું આવી રીતે ગીત ગાય છે,
એન્ડ વી કેન અન્ડરસ્ટેન્ડ કે છેડવાની કોશિશ કરે છે. સિમ્પલ સપનો કિરાની નહીં, બધા ચેન ચાલા હાથ કરાઈ કરાઈને મેરે સપનો કિરાની કબાઈ ગીતું ગા, એટલે સમજ પડી જાય કે આપણને છેડવાની ટ્રાય કરે છે. પહેલા શું થતું હતું, હવે તમને કહું કે આ 509 નંબરનો એક્ટ એક કલમ કેમ આવી. આ કલમ એટલા માટે કે પહેલા આવું થતું હતું, મને હજી યાદ છે કે પહેલા ઓય 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 કરીને પેલું ગીત આવતું હતું ને પછી તો બેન બી કરવું પડતું, ના તો આવી એટલે છોકરીઓની છેડતી થતી હતી. તો એટલા માટે કે નોર્મલી શું થાય, જયારે છોકરાઓ આ પહેલા છેડતી કરે તો છોકરીઓ દરેક ચાન્સીસ કે આપણે એને એટલું સિરિયસલી ના લઈએ, ઘણી વાર હસી લઈએ, ઘણી વાર આ મનમાં બોલીએ મુંહ ગાંડો છે કરીને આપણે ચાલી જઈએ. હવે શું થાય છે કે જયારે આપણે એવું કરીએ તો છોકરાને થાય છે કે અરે આ છોકરી હસી તો લડકી હસી તો ફસી. એક પોઈન્ટ એ થયો. બીજું શું થયું એમાં કે જયારે આ થઈ રહ્યું છે ત્યારે એના જે ફ્રેન્ડ જોઈ રહ્યા છે તેને થાય છે કે અરે વાત છોકરીને તો હસી, આ છોકરી ગભરાઈ ગઈ. આઈધર વેઝ તે લોકોને એમ્પાવર થાય છે, પાવર આવે છે કે અરે વાહ અમને લડકી કો ડરા દીયા યા અમને લડકી કો હસા દીયા. તો એટલા માટે શું થાય છે કે એ લોકોના ફ્રેન્ડ્સ એ લોકો આખું આ શીખે છે ને એ લોકો બીજી છોકરીઓને હેરાન કરે છે. હવે આખું આ થયું શું, તમે આખી સ્ટોરી જોઈ, આ રિસર્ચ ચાહો કે રિસર્ચ કરી રહી છું કે કેમ આ એક્ટ લાવવામાં આવ્યો છે, લેટ અસ ટોક લોજિકલી અબાઉટ ઇટ. તો જે આખી રિસર્ચ વર્મા કમિશને જે આખી રિસર્ચ કરી ને એમાં એવું આવ્યું કે જયારે આ બીજા ફ્રેન્ડ્સો એ ચાલુ કર્યું એટલે આજે એક છોકરી હેરાન થઈ, કાલે બીજી છોકરી હેરાન થઈ, પરંતુ ત્રીજી છોકરી હેરાન થઈ. ખાલી ગીત ગાવાનો પોઈન્ટ નથી, સીટી મારવાનો પોઈન્ટ નથી, પોઈન્ટ એ છે કે જયારે આ થયું ત્યારે હવે ધીરે ધીરે છોકરાઓને એનાથી ખુશી મળવા લાગી, એન્જોયમેન્ટ મળવા લાગુ, એટલે એ લોકો હવે છોકરીને ખાલી સીટી મારી આ ગીત ગાઈને હેરાન ના કરી પણ અડબલા કરવા ગયા યા ટપલા ટપલી કરવા ગયા, કઈક આડી અડલી અશ્લીલ હરકતો કરવા ગયા, એટલે હવે છોકરી ગભરાઈ ગઈ. પણ છોકરી ગભરાયા પછી હવે એના માતા પિતાને જઈને કહી નથી શકતી, કારણ કે આજની તારીખમાં થાય છે શું કે જયારે છોકરી માતા પિતાને કહે છે કે આવી તો મને કોઈ હેરાન કર્યું તો પેલો કહે છે, માતા પિતા કહે છે તું એ સ્કૂલ છોડી દે, કોલેજ છોડી દે, રસ્તો છોડી દે, તે જ કઈ કર્યું છે. યુ નો ધીસ ઇઝ અ બિગ પેરેન્ટિંગ ઇસ્યુ. એટલે છોકરી માતા પિતાને નથી કહેતી અને હવે અંદરથી ગભરાઈ ગઈ છે, પણ કોઈને કહી નથી શકતી, એટલું ભણવાનું બગડે, એના એક્ઝામ બગડે, એની રિઝલ્ટ બગડે, એનું બધું બગડે છે. અને ફાઇનલી એ છોકરા હવે આ છોકરીનું તો આઈ મીન બધું થોડું નેગેટિવ થઈ ગયું, છોકરાઓનું શું થયું એ કહી દો. હવે છોકરાઓને વધારે વધારે હિંમત આવતી ગઈ, પછી છોકરાઓની ટોલી હવે પહેલા જે નોર્મલ એક મસ્તી મજાકના ગીતો ગાતા હતા હવે લેડીઝની ટોક ચાલુ કરી. લેડીઝની ટોકમાં મેં જોયું છે એ ફેક્ટ છે કે ગાર્ડનમાં બેસી અને મોબાઈલ રાતે ચાલુ હોય અને મોબાઈલમાં શું હોય તો ટોલું બેસી અને કુંડાલા મારી અને પોર્નો જોતા હોય, એટલે આ એક મજાક પરથી એક ગીત પરથી એક મસ્તી પરથી છેક અહીં સુધી પહોંચી ગયું. પછી જયારે પોર્નો જુએ ત્યારે ઉત્તેજના થાય કે જે બી થાય એ લોકોને આરએનડી કરવાનો શોખ ચડે અને એની પરથી મોલેસ્ટેશન ને રેપના કેસીસ થઈ રહ્યા છે. જે આ રિસર્ચ પરથી એટલા માટે આ 509 નંબરની કલમ આવી કે આપણે આ કલમ મૂકીએ તો એને કંટ્રોલ કરીએ. હવે આ કલમનો આપણે એમ્પાવર કેવી રીતે કરી શકીએ, કારણ કે તમે તો આજે પેપરમાં આવ્યું છે, અમે તો છેલ્લા 3 વર્ષથી જયારે અવેરનેસ કેમ્પ્સ કરીએ છીએ કે ખાલી આપણે કોઈ 509 નંબરની કલમને મિસયુઝ નથી કરવો. ઇટ્સ અ એ કલમ એવું છે કે ઇટ્સ અ બેનેબલ ઓફેન્સ, પણ ઇટ ઇઝ એન ઓફેન્સ, એમાં 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે. હવે એમાં એવું કરવાનું છે, અમારે એવું રિક્વેસ્ટ છે બધાને કે જયારે કોઈ બી તમારી દીકરીને તમને બી યા કોઈને બી આવી તો અશ્લીલ હરકત કરે તો આપણે એ છોકરાને જઈને ઠપકો આપવાનો છે. એમને ઠપકો એટલા માટે આપણને કે વી કેન ટેલ હિમ કે ધેર ઇઝ અ કલમ અને તમે આમાં કેસ તારી પર થઈ શકશે, કારણ કે જ્યાં સુધી તમે ઠપકો નહીં આપશો ત્યાં સુધી આ માણસ કંટ્રોલમાં નહીં આવશે. આપણે કોઈનું કેરિયર નથી બગાડવું અને એટલા માટે આ કલમ આવી છે. અને બીજી રીઝન આ એટલા માટે આવી છે કે ઘણી વાર આપણે પોલીસ સ્ટેશન જઈને કહીએ કે સર એ લડકેને મુજબ છેડા તો પોલીસ વાળા કે કોણ સી કલમ લખતી હે, છેડના થોડી ગુના હૈ. તો હવે આપણે કહી શકીએ કે સર 509 કલમ લાગે છે ઓર યે